તો જમ્મુ કાશ્મીર મામલે છેલ્લા 3 વર્ષથી પીએમ મોદીએ ગઠબંધન કર્યું હતું, જે ગઠબંધન આખરે તૂટવું પડ્યું છે. ત્યારે કોંગ્રેસે આ ઘટના અંગે પોતાના પ્રતિભાવ આપતા ભાજપની સરકારને નિષ્ફળ ગણાવી આકરા પ્રહારો કર્યા હતા. જમ્મુ કાશ્મીરમાં ભાજપે ગઠબંધન તોડતા વિરોધ પક્ષે પ્રહારો કરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે વિરોધ પક્ષના નેતા પરેશ રાણાની આ ઘટનાને લઈને પોતાના પ્રતિભાવ આપ્યા હતા. તેમણે કહ્યું છે કે 2014 પહેલા જે ભરોસો દેશને આપ્યો હતો તેમાં સરહદોને સલામત ના રાખી શક્યા, પાકિસ્તાનને સબક ના શીખવાડી શક્યા, બિન બોલાય મહેમાનની જેમ પાકિસ્તાન જઈ આવ્યા. આજે કિસાનોએ મોં ફેરવ્યું છે, યુવાનો બેરોજગાર છે, દેશની આર્થિક વ્યવસ્થા તૂટી છે અને 2019ની ચૂંટણી જીતવા આ ગઠબંધન તોડ્યું છે. બીજેપી અને મહેબૂબા મુફ્તીની સરકારમાં 800થી વધુ હુમલા થયા છે, 4000થી વધુ જવાનો ઘાયલ થયા છે. બીજેપીએ ફક્ત સત્તા માટે મહેબૂબા જોડે ગઠબંધન કર્યું હતું. ચીનને સબક શીખવાડવાની વાત મોદી ભૂલી ગયા, આતંકવાદને દબાવવામાં નિષ્ફળ નીવડ્યા છે. 2015ની સામાન્ય ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકોએ કોંગ્રેસને બહુમતી આપી હતી. 2015માં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી 24 પૈકી 7 જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાયા છે, જ્યારે 40 જિલ્લા તાલુકા પંચાયતમાં કોંગ્રેસે બિનહરીફ જીત્યા છે. બીજેપીની સરકારે જનપ્રતિનિધિની ખરીદવા માટે દુકાન ખોલી છે. જનપ્રતિનિધિઓ પોતાના ઇનામ બચાવવા માટે દર દર ભટકી રહ્યા છે, ત્યારે કોંગ્રેસે સ્થાનિક સંસ્થાઓમાં શાસન બરકરાર રહેશે. છેલ્લા 3 વર્ષથી જમ્મુ કાશ્મીરમાં માનનીય મોદી સાહેબે મોહબ્બતથી શ્રીમતી મહેબૂબાજી સાથે સત્તાના સ્વાર્થ માટે જે અનૈતિક ગઠબંધન કર્યું હતું તે આગામી ચૂંટણીમાં રાજકીય ઈરાદાઓ પાર પાડવા માટે ઈરાદાપૂર્વક તોડી કાઢ્યું છે. એનડીએનું શાસન જ્યારે જ્યારે કાશ્મીરમાં આવ્યું ત્યારે સરહદો અસુરક્ષિત બની છે, આતંકવાદી હુમલાઓ વધ્યા છે અને યાદ કરો 2001ના એનડીએ શાસન વખતે ભારતના ઇતિહાસમાં 4507 જેટલા સૌથી વધુ આતંકવાદી હુમલાઓ જમ્મુ કાશ્મીરમાં સરહદે નોંધાણા હતા. એમ યુપીએના શાસનમાં 2012ની અંદર માત્ર 117 જેટલા આતંકવાદી હુમલાઓ, જે ભારતના ઇતિહાસમાં સૌથી ઓછા હુમલાઓ આજ દિન સુધીમાં નોંધાયેલા છે. 14ની ચૂંટણીમાં દિલ્હીના દરબાર ઉપર ભારતીય જનતા પાર્ટીએ સત્તાના સૂત્રો સંભાળ્યા અને આ દેશ માત્ર સત્તા માટે છે એ વલણ સાથે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશના જમ્મુ કાશ્મીર સહિત વિવિધ રાજ્યોની અંદર અનૈતિક રીતે અનૈતિક ગઠબંધન કરતી ગઈ અને પરિણામે આજ સમગ્ર દેશ નિરાશાની ગર્તામાં ધકેલાયો છે. આર્થિક વ્યવસ્થા પડી ભાંગી છે, ખેડૂતો નારાજ છે, યુવાનોની રોજગારીનો અવસર મળતો નથી અને આ સમગ્ર ભારતની અંદર અવ્યવસ્થાનું રાજ ઊભું થયું હોય એ સ્થિતિમાંથી 2015ની સામાન્ય ચૂંટણીઓમાં ગુજરાતની જનતાએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કોંગ્રેસ પક્ષને ભારે મોટી બહુમતી સાથે જન આશીર્વાદ આપ્યા હતા. 33 પૈકી 24 જિલ્લા પંચાયતમાં આજે કોંગ્રેસનું શાસન હતું, એમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી આજ અને આવતીકાલ 2 દિવસ થવા જઈ રહી છે, ત્યારે મને કહેતા આનંદ થાય છે કે 24 પૈકી 7 જેટલી જિલ્લા પંચાયતોમાં બિનહરીફ કોંગ્રેસ પક્ષના પ્રમુખ અને ઉપપ્રમુખના દાવેદારો ચૂંટાઈને આવ્યા છે. 249 તાલુકા પંચાયત પૈકી 150 જેટલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન હતું અને એમાં પણ આજે 40 કરતાં વધુ તાલુકા પંચાયતો બિનહરીફ થઈ અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આજ ગરીબ ગામડું અને ખેડૂત એ સત્તા પરિવર્તન તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે આજ અને આવતીકાલની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષનો જ્વલંત વિજય થશે. સંજય પટેલ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, ગાંધીનગર.